વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારું નામ સગનભાઈ એસ સુવર સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ડીઝલ મિકેનિક તરીકે દાહોદ આઈટીઆઈ ખાતે ફરજ બજાવું છું આજે આપણે ડ્રીલ અને ડ્રીલ મશીન વિશે શીખીશું તો સૌ પ્રથમ આપણે ડ્રીલ અને ડ્રીલ મશીન એટલે ડ્રીલના ડ્રીલ અને ડ્રીલના પ્રકારો ડ્રીલના પાર્ટ્સના ભાગો અને ડ્રીલના કાર્ય વિશે એના તથા તેના લિપ્સ એંગલ હેલિસ એંગલ એંગલો વિશે આપણે શીખીશું ત્યાર પછી આપણે ડ્રીલ મશીન કે ડ્રિલ ડ્રિલિંગ મશીનમાં ડ્રિલિંગ પ્રોસેસ કઈ રીતે કરવામાં આવે છે એના વિશે શીખીશું અને ડ્રીલિંગ મશીનના પાર્ટ્સ ડ્રીલિંગ મશીનના પ્રકાર અને ડ્રિલિંગ પદ્ધતિ શીખીશું ડ્રીલ એ પહેલાં આપણે ડીલ શીખીશું તો ડ્રીલ એક શું છે એક કટિંગ ટૂલ્સ છે જેનો ઉપયોગ જોબમાં હોલ મતલબ કે કાણા બનાવવા માટે કરવામાં આવે છે ડ્રીલ અને ડ્રીલિંગ મશીન વડે ગોળ હોલ બનાવવા જે ક્રિયા કરવામાં આવે છે તેને ડ્રિલિંગ કહેવામાં આવે છે સમજી લેજો કે ડ્રીલ અને ડ્રીલિંગ મશીન વડે ગોળ હોલ બનાવવા માટે જે ક્રિયા કરવામાં આવે છે એને ડ્રિલિંગ કહેવામાં આવે છે ડ્રીલ હાઈ કાર્બન સ્ટીલ અથવા હાઈ સ્પીડ સ્ટીલ કે એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે ડ્રીલનું મટીરિયલ વિશે જાણીશું તો ડ્રીલ કાર્બન હાઈ સ્ટીલ અને હાઈ સ્પીડ સ્ટીલ કે એલોયમાંથી ડ્રીલ બનાવવામાં આવે છે હવે આપણે દેખીશું નેક્સ્ટ ડ્રીલના પ્રકાર સામાન્ય રીતે ડ્રીલના ત્રણ પ્રકારના હોય છે પહેલું ફ્લેટ ડ્રીલ સ્ટેટ ફ્લુટેડ ડ્રીલ અને ટ્વિસ્ટ ફ્લુટેડ ડ્રીલ ડ્રીલના કેટલા પ્રકાર ત્રણ ફ્લેટ ડ્રીલ સ્ટેટ ફ્લુટ ડ્રીલ અને ટ્વિસ્ટ ફ્લુટેડ ડ્રીલ હવે પહેલાં એનો આપણે પહેલાં પ્રકારની ફિગર વિશે જાણીશું એનો પહેલો પ્રકાર છે ફ્લેટ ડ્રીલ ફ્લેટ ડ્રીલ આ પ્રકારના ડ્રીલને હાઈ કાર્બન સ્ટીલ કે ટૂલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે તેના શેડાને ઢાળવાળો અને સપટો બના છપટો પાન જેવો બનાવવામાં આવે છે છપ્ટો પાન જેવો આકાર આપવામાં આવે છે તેનો કટિંગ એંગલ નેવુંથી એકસો વીસ વીસ જેટલો જેમ કે કામના પ્રકાર મુજબ આકાર આપવામાં આવે છે આ ડ્રીલનો ઉપયોગ મોટાભાગે લાકડામાં હોલ પાડવા માટે થાય છે ધાતુ હોલ પાડજો કે તેમાંથી ધાતુની છીપ બહાર નીકળી શકતી નથી તેથી ડ્રીલ ફસાઈ જવાની કે તૂટી જવાની શક્યતા રહે છે તેમજ ડ્રીલની ધાર ઘસાઈ જાય છે બીજો પ્રકારમાં આપણે દેખીશું સ્ટેટ ફ્લુટેડ ડ્રીલ આ પ્રકારના ડ્રીલની બોડીમાં બે સીધા અને સમાંતર ફ્લ્યુટ ખાંચા આપેલા હોય છે ફ્લુટ એટલે ખાંચા હોલ પાડતી વખતે તેમાંથી જાતે બહાર આવી શકતી નથી તેથી આ પ્રકારના ડીલનો ઉપયોગ આ પ્રકારના ડીલનો ઉપયોગ ધાતુમાં ડ્રીલિંગ માટે કરવામાં આવતો નથી ધાત ક્યાં ક્યાં કરવામાં આવે છે ધાતુની પાતળી સીટ અથવા તાંબા પિત્તળ જેવી નરમ સ્ટીલ અથવા હાઈ સ્પીડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે ટીસ્ટ ફ્લુટેડ હવે ત્રીજો નંબર છે ટીસ્ટ ફ્લુટેડ ડ્રીલ ટીસ્ટ ફ્લુટેડ ડ્રીલ હાલ દરેક વર્કશોપમાં આ પ્રકારના ડ્રીલનો મોસ્ટ ઓફ સૌથી વધારે ઉપયોગ ટ્વિસ્ટ ફ્લુટેડ ડ્રીલનો ઉપયોગ કરવામાં આવે છે તેના છેડા ઉપર કટિંગ એજ અને આખી બોડી ટ્વિસ્ટ કરેલ હોય છે તેમાં ફ્લૂટ હોય છે તેની કટિંગ એચને ગ્રાઇન્ડ કરીને ફિફ્ટી નાઇન ઓગણસાઇ અંશનો ખૂણો બનાવવામાં આવે છે ટ્વિસ્ટ ડ્રીલ ફ્યૂટને લીધે કટિંગ શીપ સહેલાઈથી બહાર નીકળી શકે છે હવે આપણે દેખીશું આ ટ્વિસ્ટ ડ્રીલના જુદા જુદા ભાગો વિશે ટ્વિસ્ટ ડ્રીલના બે પ્રકાર હોય છે એક તો સ્ટેટ સેંક અને ટેપર સેંક સ્ટેટ સેંક ટેપર સેંક પહેલાં આપણે તો સ્ટેટ સેન્ક સેન્ક એટલે મતલબ કે એ આ સ્ટેટ સેન્ક કહેવાય એને અહીંયાથી નેક સુધીનો ડીલના નેક સુધીનો સ્ટેટ સેન્ક કહેવા આવે અને જે બોડી બોડીના ભાગની અંદર જે નેકથી પોઈન્ટ સુધીના વચ્ચેના ભાગને બોડી કહેવામાં આવે છે અને એ બોડીની અંદર ફ્લ્યુટ મતલબ ફ્લ્યુટ કાપેલા હોય છે એને સ્ટેટ ડીલ કહેવામાં આવે છે જ્યારે આ બંનેમાં હવે ટેપર સેંક ડીલ ટેપર સેન્ક ડીલ એટલે કે એના એક જે પૂંછડી ટેન્ક સાઈડનો ભાગ હોય કેવો હોય છે ટેપર કરેલો હોય છે બોડી સિવાયનો નેકથી ટેન્ક સુધીનો ભાગ એની અંદર જે માર્જિન બોડીની અંદર લેન્ડ માર્જિન બોડી ક્લિયરન્સ ફ્લ્યુટ કટિંગ એંગલ વગેરે ભાગો આવેલા હોય છે અને ટીસ્ટ બહાર નીકળી શકે છે તેમજ અને આ ટ્વિસ્ટ ચીપ્સ બહાર નીકળી શકે છે એટલે તેમાં કુલન્ટ પણ કટિંગ એજ સુધી પહોંચી શકે છે ટ્વીસ્ટ સ્ટીલના ભાગો આપણે જાણીએ ટ્વીસ્ટ ભાગો એક તો કે સેંગ ટેંગ નેક ફ્લ્યુટ લેન્ડ બોડી વેબ માર્જિન લિપ્સ અને કટિંગ એજ બોડી ક્લિયરન્સ હોલ ડેડ સેન્ટર આ હવે એ ભાગોને દરેક ભાગોના વિગત આપણે શીખીશું સેંક સેંક એ ટીસ્ટ ડ્રીલની બોડીની સૌથી ઉપરનો ભાગ છે જેને ડ્રીલ મશીનના સ્પિન્ડલ અથવા ડ્રીલ ચકમાં ફિટ કરવામાં આવે છે સેંકને આધારિત પીટના ત્રણ પ્રકાર છે બીટના સેંક આધારિત ત્રણ પ્રકાર છે સ્ટ્રેટ સેંક ડ્રીલ ટેપર સેંક રેસેટ સેંક મતલબ આ સેંકના આધારે ડીલના પ્રકાર છે હવે સ્ટ્રેટ સેંક ડીલ વિશે દેખીશું સ્ટ્રેટ સેંકમાં વાળો ભાગ સીધો એટલે સમાંતર હોય છે તે તેર મિલીમીટર કે એક દ્વિત્યાંશ ઈસ સાઇઝમાં મળે છે તેને ડીલ સેકનું પકડાવીને ઉપયોગ કરી શકાય છે ટેપર સેન્ક બીજો પ્રક બી ટેપર સેન્ક ટેપર સેંક એટલે કે ત્રણ મિલીમીટર કે એક દુત્યાંશથી ચાર સાઈજ ચાર ઇંચ મોટી સાઈઝના ડ્રીલમાં ટેપર સેન્ક જોવા મળે છે જેમાં શેંક ટેપર આકારની હોય છે આ પ્રકારના ડ્રીલને છતમાં પકડવામાં આવતું નથી તેને મશીન સ્પિન્ડલમાં પકડવામાં આવે છે બીજું સેટ રેસેટ સેન્ક આ પ્રકારની સેંક સોરસ સ્ક્વેર ટેપર આકારની હોય છે તેને રેસેટ બ્રચ સપમાં ફિટ કરવામાં આવે છે દોસ્તો સેંકના આપણે સેંકના આધારે ડ્રીલના ત્રણ પ્રકાર દેખ્યા સ્ટેટ સેંક ટેપર સેંક અને રેટ એસેટ સેંક આ સેંક સેંક મતલબ જે સેંક ભાગ ડ્રીલનો આવે છે એનો સેંકની ડિઝાઇન પ્રમાણે એના ત્રણ પ્રકાર પડેલા છે બરાબર હવે પછી ટેંગ સેંકની ટેંગ ટેપર સેંક ડ્રીલના શેડાના ભાગમાં આવેલા સપટા ભાગને ટેન્ક કહે છે સાંભળજો ટેન્ક પૂછડી છેલ્લા ભાગને સપ્ટા ભાગને ટેન્ક કહે છે ટેપર સેન્ક ડીલમાં ટેન્ક આવે છે સ્ટેટ સેન્ક અને રેસેટ સેન્કમાં ટેન્ક આવતી નથી સેન્ક ઉપર ટેન્ક બનાવેલી હોવાથી મશીન સ્પિન્ડ કે સોકેટમાં ડીલ સ્લીપ મારતું નથી અને એના પછી છે નેક ડીલના શેંક અને બોડીની વચ્ચેનો ભાગ નેક તરીકે ઓળખવામાં આવે છે તે ડીલની સાઇઝ કરતાં નાની સાઇઝનો હોય છે ફ્લૂટ્સ એના પછીનો ભાગ છે ફ્લ્યુટ્સ ફ્લૂટ્સ એટલે કે ડીલની બોડી ઉપર આવેલા સ્પાઇરલ ખાંચાઓને ફ્લ્યુટ કહેવામાં આવે છે ફ્લ્યૂટ વડે કટિંગે તૈયાર થાય છે કટિંગ ક્રિયા દરમિયાન ચિપ્સ સહેલાઈથી બહાર ફ્લ્યુટ દ્વારા નીકળી શકે છે કટિંગ ફ્લુટ ફ્લુટ દ્વારા ડ્રીલના પોઈન્ટ સુધી કટિંગ ફ્લ્યુટ મતલબ કે જે કટિંગ માટે કુલન્ટ જોઈએ છે કુલન્ટ એ ફ્લુટ દ્વારા ડ્રીલના પોઈન્ટ સુધી પહોંચે છે અને પોઈન્ટને ઠંડો રાખે છે ડ્રીલ ઉપર ફ્લુટ બે ત્રણ અથવા ચાર જેટલી સંખ્યાના હોઈ શકે છે એના પછીનો ભાગ છે લેન્ડ ડ્રીલ બોડી ઉપર આવેલી બે ફ્લુટ વચ્ચેના પહોળા ભાગને લેન્ડ કહેવામાં આવે છે બોડી ડ્રીલના શેંકથી પોઈન્ટ સુધીના ભાગને બોડી કહે છે બોડી ઉપર ફ્લૂટ લેન્ડ માર્જિન બોડી ક્લિયરન્સ વેબ કટિંગ લિપ્સ જેવા ભાગો હોય છે પછી વેબ અક્ષરેખાથી બે ફ્લૂટની વચ્ચેનું અંતર વેબ તરીકે ઓળખવામાં આવે છે આ જાડાઈ હંમેશા સેંક તરફ વધતી જાય છે માર્જિન ફ્લૂટની કિનારી ઉપર આવેલી ચમકતી ધારને માર્જિન કહે છે માર્જિનનો વ્યાસ ડ્રીલના વ્યાસ તરીકે ઓળખાય છે લિપ્સ અને કટિંગ એજ ડ્રીલના સૌથી નીચેના ભાગને લિપ્સ કહે છે જે કટિંગ એંગલ વડે બને છે તેનાથી તૈયાર થતો ભાગ કટિંગ એજ કહેવાય છે બોડી ક્લિયરન્સ માર્જિનની નીચેના ભાગ નાના ભાગને બોડી ક્લિયરન્સ કહે છે ડ્રિલિંગ દરમિયાન ડ્રીલની સંપૂર્ણ બોડી હોલની દિવાલોના કોન્ટેકમાં આવતી નથી તેમાંથી ઘર્ષણ ઓછું થાય છે અને ડ્રીલ તેનું કાર્ય યોગ્ય રીતે કરી શકે છે હીલ કટિંગ એજની પાછળના ભાગને હીલ કહેવામાં આવે છે કટિંગ એજ કટિંગ એજ એના પાછળના ભાગને હિલ કહેવામાં આવે છે ડેડ સેન્ટર લિપ્સની વચ્ચેથી ડ્રીલની અક્ષરેક્ષા ઉપર આવેલા અણીદાર ભાગને ડેડ સેન્ટર કહે છે તેની બંને બાજુએ કટિંગ એ જ આવેલી હોય છે દેખો અત્યારે હવે આપણે ડ્રિલિંગના ભાગો વિશે સંપૂર્ણ માહિતી લીધી હવે પછી આપણે ડ્રીલના વિવિધ એંગલો વિશે જાણીશું ડ્રીલના એંગલમાં લીપ ક્લિયરન્સ એંગલ હોલિક્સ એંગલ અને કટિંગ એંગલ લિપ્સ ક્લિયરન્સ એંગલ એટલે કટિંગ એજની પાછળના ભાગને ચોક્કસ ખૂણે ગ્રાઇન્ડ કરવામાં આવે છે જે લીફ ક્લિયરન્સ એંગલ ઓછો અને નરમ સો ક્લિનર માટે ક્રિયસ એંગલ વધારે રાખવામાં આવે છે કહેવાનો મતલબ કે લીપ ક્રિયસ એંગલ નરમ મટીરિયલ હોય એના માટે વધારે રાખવામાં આવે છે હોલિક્સ એંગલ હેલિક્સ એંગલ

એંગલ છે કટિંગ એંગલ કે ડ્રીંગલો જે પોઈન્ટનું એંગલ છે ને એને કટિંગ એંગલ કરવામાં આવે છે તે એકસો અઢાર ડિગ્રી જેટલો રાખવામાં આવે છે તે ડ્રીલની બંને બાજુએ ફિફ્ટી નાઇન ફિફ્ટી નાઇન ઓગણસાઇટ ઓગણસાઠ રાખવામાં આવે છે નરમ ધાતુ માટે કટિંગ એંગલ એકસો અઢારથી ઓછો અને કઠણ ધાતુ માટે તેના કરતાં વધારે એંગલ રાખવામાં આવે છે હવે આપણે દેખીશું ડ્રીલની સાઇઝ ડીલ નીચે મુજબ જુદી જુદી સાઇઝનું મળે છે નીચે મુજબ એટલે મેટ્રિક સાઇઝ ઇસ અથવા ફેક્શન સાઇઝ ડીલ લેટર સાઇઝ ડીલ અને નંબર સાઇઝ ડીલ હવે મેટ્રિક સાઇઝ ડીલ એટલે મેટ્રિક એટલે આપણે સમજી શકીએ કે એમ એમમાં મળતા હોય અને મેટ્રિક સાઇઝ કહેવામાં આવે બરાબર જે ડીલ એમ એમ સાઇઝનું મળે છે અને મેટ્રિક સાઇઝ ડીલ કહેવામાં આવે અને તે નોર્મલી પોઈન્ટ ફાઇવ એમથી દસ એમ સુધીના હોય છે પોઈન્ટ ફાઈવ

પોઈન્ટ વન એમ એમ વધતા ક્રમમાં ઝીર મળે છે બરાબર અને દસ એમ બરાબર અને દસ એમ એમથી મોટી સાઇઝના હોય તો એમાં દ દરેક ડીલની સાઇઝ પોઈન્ટ ફાઈ માફ કરતાં વધતા ક્રમમાં મળે છે વધતા ક્રમમાં એટલે કે મતલબ કે દાખલા તરીકે દસ કરતાં મોટું હોય એટલે દસ પછી પાછું પોઈન્ટ અગિયાર પોઈન્ટ જીરો એક એવું ના આવે પણ શું આવે દસ પોઈન્ટ ફાઈ ઇલેવન ઇલેવન પોઈન્ટ ફાઈ ટુ ધેટ્સ સમઇન્ટ પાંચના પ્રમાણમાં વધતા ક્રમ મળે છે ટૂંક બધું ઇંચ અથવા ફેક્શન સાઇઝ ડ્રીલ ઇંચ અથવા ફ્રેક્શન સાઇઝ ડ્રીલ આ ડ્રીલ ઇંચ સાઇઝમાં મળે છે સ્ટેટ સેંક ડ્રીલ સ્ટેટ સેક્સ ડ્રીલની અંદર એક સેક આઠ ઇંચ મતલબ કે એક અઠવાંશ ઇંચથી એક દ્વિતીયાંશ ઇંચ સુધી એક ચોસઠ ઇંચ વધતી સાઇઝમાં ઉપલબ્ધ છે સ્ટેપર સેન્ક ડ્રીલ એક છેદમાં આઠ ઇંચથી બે ઇંચ સુધી એક છેદમાં સોસઠ ઇંચ વધતી સાઈઝમાં મળે છે બ બેથી એકત્રીસ બેથી ત્રણ પોઈન્ટ એક દ્વિત્યાંશ સુધી એકત્રીસ એક છેદમાં બત્રીસ વધતી સાઇઝનું મળે છે ત્રણ પોઈન્ટ એક દિત્યાંશ ઇંચથી ચાર ઇંચ સુધી એક છેદમાં સોળ વત્તી સાઇઝનું મળે છે એના પછી છે ઈસ બધા લેટર સાઇઝ ડીલ લેટર સાઇઝ ડીલ એટલે કે લેટર સાઇઝ ડીલ અંગ્રેજીમાં એ થી ઝેડ સુધીના હોય છે જેમાં એ સાઇઝનું ડીલ સૌથી નાનું અને ઝેડ સાઇઝનું ડીલ સૌથી મોટું એટલે આ ડીલની સાઇઝ ટૂંકમાં એ નાનામાં નાનું એ સૌથી નાનું એ તો એ ડીલની સાઇઝ કેટલી હોય પોઈન્ટ બસો ને ચોત્રીસ એમ અને જે ડ્રીલની સાઇઝ પોઈન્ટ ચારસો તેર હોય છે નંબર સાઇઝ હવે પછી નંબર સાઇઝ ડ્રીલ નંબર સાઇઝ ડ્રીલ એકથી એસી સુધીની સાઇઝને મળતા હોય છે નંબર વન ડ્રીલ સૌથી મોટું અને નંબર એસી સાઇઝ સૌથી નાની હોય છે નંબર એક ડીલની સાઇઝ કેટલી હોય પોઈન્ટ બસો અઠ્યાવીસ અને નંબર એસી ડ્રીલની સાઇઝ પોઈન્ટ જીરો એકસો પાંત્રીસ હોય છે દેખો દોસ્તો આપણે ડ્રીલ વિશે સંપૂર્ણ માહિતી જાણી હવે આપણે ડ્રીલિંગ ડ્રીલિંગ વિશે જાણીશું બરાબર ડ્રીલિંગ અને ડ્રિલિંગ મશીન ડ્રીલની મદદથી કોઈપણ જોબમાં હોલ પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે ડ્રિલિંગ સમજી લો દોસ્તો ડ્રીલની મદદથી જોબમાં હોલ પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે ડ્રીલિંગ કહેવામાં આવે છે ડ્રિલિંગ મશીન ધાતુ ગમે તેટલી નરમ હોય છતાં પણ એકલા ડ્રીલને પકડીને જોબમાં હોલ પાડી શકાતું નથી કોઈ પણ સમજો કે ધાતુમાં હોલ પાડવો હોય તો આપણે ડાયરેક્ટ હાથથી હોલ ના પાડી શકીએ બરાબર તો એની કોઈ પણ ડિવાઇસ હોલ્ડિંગ ડિવાઇસ આવે એને શું જે એને હોલ પાડી ના શકાય એટલે એના માટે શું જરૂર પડે આપણે એક હોલ્ડિંગ એ ટૂંકમાં ડ્રીલ પકડવા માટેની એક ડિવાઇસની જરૂર પડે એને એ ડિવાઇસ ટૂંકમાં જે મિકેનિઝમ હોય છે અને એ આખી એ મિકેનિઝમને શું કહેવાય છે કે મતલબ હોલ્ડિંગ ડિવાઇસ એને ડ્રિલિંગ મશીન બરાબર જેથી ડ્રીલને મજબૂત રીતે પકડાવીને સ્પીડમાં ફેરવવા માટે જે મશીનનો ઉપયોગ થાય છે એને ડ્રીલિંગ મતલબ આપણે હાથે ફેરવીએ તો કેટલું ફેરવી શકીએ ગણમ ગણું વધારે ના ફેરી શકીએ બરાબર તો તેને એ ડ્રીલિંગ મશીનને ફેરવા માટે સારી જરૂર પડશે છે અને એ મશીનને આપણે શું કહેવાય ડ્રીલિંગ મશીન ડ્રીલિંગ મશીન ઉપર ડ્રિલિંગ ઉપરાંત ડ્રિલિંગ મશીન હોય તો એના પર ડ્રીલિંગ એટલું નહીં ટેપિંગ કરી શકાય રિમિંગ બી કરી શકાય બોરિંગ કરી શકાય કાઉન્ટર બોરિંગ વગેરે ક્રિયાઓ પણ એના પર આપણે કરી શકીએ છીએ હવે કટિંગ સ્પીડ ડ્રીલ કે કોઈ ડ્રીલ એક મિનિટમાં જેટલા આટા ફરે તેને સ્પીડ કહેવામાં આવશે ડ્રીલ એક એક મિનિટમાં સમજી લેજો ડ્રીલ એક મિનિટમાં જેટલા આટા ફરે તેને શું કહેવામાં આવે સ્પીડ કહેવામાં આવે છે જેનું આરપીએમ આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટથી દર્શાવવામાં આવે છે મતલબ એની સંજ્ઞા એન છે અને એને દર્શાવવા માટે આરપીએમ એનો આરપીએમમાં દર્શાવવામાં આવે છે બરાબર કટિંગ ટૂલની કટિંગ એ જોબની સપાટી પર જે સ્પીડને મીટર મિનિટમાં દર્શાવવામાં આવે છે કટિંગ ટૂલની કટિંગ એ જોબની સપાટી પર જે સ્પીડ સ્પીડને સારામાં દર્શાવવામાં આવે છે મીટર પર મિનિટમાં દર્શાવવામાં આવે છે જુદા જુદા પ્રકારની ધાતુઓ અનુસાર કટિંગ સ્પીડ જુદી જુદી હોય છે દાખલા તરીકે એલ્યુમિનિયમ હોય તો એની કટિંગ સ્પીડ સિત્તેરથી સો એમ એમ જેટલી હોય છે બ્રાશ એની કટિંગ સ્પીડ પાંત્રીસથી પચાસ બ્રોન્ઝ વીસથી પાંત્રીસ ગ્રે કાસ્ટ આયર્ન પચીસથી ચાલીસ સીએમ પર મિનિટ હોય છે કોપર સ્ટીલ વીસથી ત્રીસ એ કયા સ્ટીલમાં મીડિયમ કાર્બન અથવા માઇલ્ડ સ્ટીલ બરાબર સ્ટીલ એલોય અથવા હાઈટેન્સિલ સ્ટીલમાં ફક્ત પાંચથી આઠ હોય છે અને કટિંગ સ્પીડ શોધવા માટેનું સૂત્ર છે વી એટલે કે કટિંગ સ્પીડ વી બરાબર ડી એન છેદમાં હજાર મતલબ કે પાય કે જેને ત્રણ પોઈન્ટ ચૌદ વેલ્યુ લેવામાં આવે છે અને ડી એટલે ડ્રીલિંગનો ડ્રીલનો ડાયામીટર વ્યાસ અને એન એટલે સ્પિન્ડલના આરપીએમ મતલબ અને એને ભાગ્યા હજાર એટલે આ વસ્તુનેથી આપણે કટિંગ સ્પીડ શોધી શકાય જેમાં પછી આવે છે ફીડ દેખજો ફીડ અને સ્પીડ દેખજો સ્પીડ એટલે એક મિનિટમાં જેટલા આટા ફરે ડ્રીલ એને શું કહેવાય સ્પીડ કહેવાય જ્યારે ફીડ ડીલ એક આંટો ફરતા જોબની અંદર જેટલી ઊંડાઈમાં જાય ને જેટલું મટીરિયલ કાપે અથવા જેટલી ઊંડાઈમાં જાય છે એને શું કહેવાય એને ફીડ કહેવાય સમજો બે વસ્તુ વચ્ચે મહત્ત્વનો તફાવત છે સ્પીડ એટલે કે એક ડીલ એક મિનિટમાં જેટલા આટા ફરે એને શું કહેવાય સ્પીડ કહેવાય અને ફીડ ફીડ એટલે કે ડિલ એક આટો ફરે તે દરમિયાન જોબની અંદર જેટલી ઊંડાઈમાં મટિરિયલ કાપે તેને ડ્રીલની ફીડ કહેવામાં આવે છે અને તેને એમ એમ પર રિવોલ્યુશનમાં દર્શાવવામાં આવે છે જો કોઈ ડ્રીલ બસો આરપીઓની સ્પીડથી ફરતું હોય એક એક્ઝામ્પલ લઈએ આપણે કે બસો આરપીઓની સ્પીડ ફરતું હોય અને જોબમાં વીસ એમએમ સુધી મટિરિયલ કાપે તો તેની ફીડ કેટલી કહેવાય વીસ ભાગ્યા બસો ઇઝ ઇક્વલ ટુ પોઈન્ટ વન એમ પર જ્યુલ્યુશન મતલબ કે હવે પછી આપણે દેખીશું ડ્રીલિંગ મશીનના પ્રકારો ટાઈપ્સ ઓફ ડ્રીલિંગ મશીન ડ્રિલિંગ મશીનના મુખ્ય બે પ્રકારો બે પ્રકારો કઈ રીતે તો એક પોર્ટેબલ ડ્રિલિંગ મશીન અને બીજું ફિક્સ ડ્રીલિંગ મશીન તો એમાં આપણે પહેલાં જોઈશું પોર્ટેબલ ડ્રીલિંગ મશીન પોર્ટેબલ ઘણી પોર્ટેબલ જરૂર કેમ પડે કે ઘણીવાર વજનદાર લાંબા તથા ફિક્સ કરેલા મોટા જોબમાં હોલ કરવાની જરૂર પડે ત્યારે એ વસ્તુને આપણે મશીન સુધી લઈ જઈ શકતા નથી તેથી આવા સમયે ડ્રીલિંગ મશીનને જોબ સુધી પહોંચાડવું મુશ્કેલી પડતું હોય છે બરાબર અથવા લઈ જ શકાતું નથી જેથી આવા ડ્રીલિંગ મશીન કે જેને સરળતાથી ઉઠાવીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાય એને પોર્ટેબલ ડ્રિલિંગ મશીન કહેવાય તેને હાથથી અથવા ઇલેક્ટ્રિસિટીથી ચલાવી શકાય છે હવે ટૂંકમાં કહેવાનો બાવ ટૂંકમાં એવું છે કહેવાનો બાવર્થ છે કે મોટા જોબ હોય મોટી મશીનરી હોય કે જે એવા ભાગો છે કે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી તેવા ભાગોની અંદર ડ્રીલિંગ કરવા માટે એવા ડ્રીલ મશીનનો ઉપયોગ થાય છે કે મતલબ કે એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે ખસેડી શકીએ એને શું કહેવાય પોર્ટેબલ ડ્રીલિંગ મશીન અને એ હાથથી બી ચલાવી શકાય છે અને ઇલેક્ટ્રિકથી બી આપણે ચલાવી શકીએ છીએ તો પોર્ટેબલ ડ્રીલિંગ મશીનના પોર્ટેબલ ડ્રીંગ હાથથી ચલાવવા ઇલેક્ટ્રિક અને પોર્ટેબલ ડ્રીંગ એના પોર્ટેબલ ડ્રીંગના બી આજા પ્રકાર છે હેન્ડ ડ્રીલિંગ મશીન હેન્ડ ડ્રિલિંગ એટલે સમજો હાથથી ચલાવે બેસ્ટ ડ્રીલિંગ મશીન રેસેટ ડ્રીલિંગ મશીન ઇલેક્ટ્રિક હેન્ડ ડ્રીલિંગ મશીન અને ન્યુમેટિક ડ્રીલિંગ મશીન આ હેન્ડ ડ્રીલિંગ મશીનના પ્રકારો છે એ જેના એના ઉપયોગ પ્રમાણે એના પ્રકારો અલગ અલગ છે બરાબર હવે આપણે દેખીશું ફિક્સ ડ્રીલિંગ મશીન ફિક્સ ડ્રીલિંગ મશીન આ પ્રકારના ડ્રીલિંગ મશીન એક જ જગ્યાએ ચેક કરેલા હોય છે તેને પ્રકાર નીચે મુજબ એના પ્રકાર આ પ્રમાણે છે કે બેન્સ ડ્રીલિંગ મશીન પિલર ટાઈપ ડ્રીલિંગ મશીન કોલમ ટાઈપ ડ્રીલિંગ મશીન રેડિયલ ડ્રીલિંગ મશીન ગેંગ ડ્રીલિંગ મશીન મલ્ટી સ્પિન્ડલ ડ્રીલિંગ મશીન દેખો પહેલું છે બેન્ચ ડ્રીલિંગ મશીન બીજું પિલર ટાઈપ ડ્રીલિંગ મશીન કોલમ ટાઈપ ડ્રીલિંગ મશીન રેડિયલ ડ્રીલિંગ મશીન ગેંગ ડ્રીલિંગ મશીન અને મલ્ટી સ્પિન્ડર ડ્રીલિંગ મશીન હવે આપણે પહેલું જે બેન્ચ ડ્રીલિંગ મશીન આપવાનું છે એના આપણે જુદા જુદા પાર્ટો વિશે એના પાર્ટ્સ ભાગો વિશે આપણે દેખીશું બરાબર દાખલા તરીકે આ આપણો આને આને શું કહેવાય બેઝ અને વર્ક ટેબલ કહેવાય અને આ જે કોલમ આપેલો છે એને કોલમ કહેવાય ઊભો બરાબર પછી ડ્રાઈવિંગ મોટર બરાબર પછી સ્પિન્ડલ એક્સિસ આ જે ધરી છે એને સ્પિન્ડલ એક્સિસ કહેવામાં આવે આ શક કહેવામાં આવે છે અને ડેસ્ક ગેટ એને સ્ટોપ અને આ ફીડ આને આ જે છે એ શું છે ફીડ એન્ડલ છે અને આ છે આ જે ઉપર છે આને શું કહેવાય બેલ્ટ ગાર્ડ આવી રીતે બેન્ચ ડ્રીલિંગની રચના હોય છે આ ડ્રીલિંગ મશીનને બેન્ચ પર ફિટ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે તેને સેન્સેટિવ ડ્રીલિંગ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે આ મશીનના ડીલ શકમાં વધુ બધું તેર એમ એમ સાઇઝ સુધીના સ્ટેટ સેન્કવાળા ડ્રીલને પકડાવીને ડ્રિલિંગ કરી શકાય છે આ મશીનમાં જુદી જુદી ડ્રીલિંગ સ્પીડ મેળવવા માટે ઇલેક્ટ્રિક મોટર અને મશીન સ્પિન્ડલ બંને ઉપર એક એક સ્ટેપ સ્ટેપ કોણ પુલી એકબીજાની વિરુદ્ધ દિશાના સ્ટેપમાં આવેલી હોય છે આ બંને સ્ટેપ કોણ પુલીને વી બેલ્ટની મદદથી જોડેલી હોય છે વી બેલ્ટને સ્ટેપ કોણ પુલી પર જુદી જુદી જગ્યાએ ફિટ કરીને જુદી જુદી સ્પીડ મેળવી શકાય છે આ મશીનમાં ફક્ત હાથથી ફીડ આપીને ડીલિંગ કરી શકાય છે બેચ ડ્રીલિંગ મશીનના મુખ્ય ભાગો હવે ભાગો આપણે દેખ્યા હવે એ એના મુખ્ય ભાગો વિશે દઈશું પહેલો એક તો બેઝ પિલર સ્પિન્ડલ મેન ડ્રાઈવ ફી ડ્રાઈવ અને ટેબલ પહેલાં આપણે વાત કરીશું બેન્ચ ટાઈપ ડ્રીલિંગ મશીનના બેઝ વિશે બરાબર બેઝ એક એ બેઝ એક એક ક્લોઝ ગ્રેન કાસ્ટ આયરનમાંથી મશીનિંગ કરીને બનાવેલી પ્લેટ છે તેમાં ટી સ્લોટ આવેલી હોય છે જેમાં સ્ક્વેર હેડ બોલ્ટ અને નટની મદદથી જોબ અથવા મશીન વાઇસને ફીટ પકડાવી શકાય છે તેમાં પાસળના ભાગમાં પીલર ફિટ કરેલો હોય છે હવે પીલર ફિટ કરેલો હોય તો આપણે પીલર વિશે દેખીશું તે કાસ્ટ આયરન અથવા તો માઇલ સ્ટીલનો ગોળાકાર બનેલો હોય છે જેને બેજમાં કાટ ખૂણે ફિટ કરેલો હોય છે તેના ઉપરના છેડે સ્પિન્ડલ હેડ અને વચ્ચેના ભાગમાં મશીન ટેબલ મશીન ટેબલ લગાવેલી ફિટ કરેલું હોય છે દેખજો બેજમાં કાટપણે ફિટ કરેલો હોય છે અને તેના ઉપરના છેડે સ્પિન્ડલ હેડ પીલરના ઉપરના છેડે સ્પિન્ડલ હેડ અને વચ્ચેના ભાગમાં મશીન ટેબલ ફિટ કરેલું હોય છે જે આકૃતિમાં બતાવી પ્રમાણે બરાબર સ્પિન્ડલ તે માઇલ્ડ સ્પિન્ડલ માઇલ્ડ સ્ટીલનો બનેલો એક ગોળ સળિયો છે માઇલ્ડ સ્ટીલનો બનેલો એક ગોળ સળિયો છે તેના એક શેડે ટેપર બોર આવેલો હોય છે એક શેડે ટેપર બોર આવેલો હોય છે જેમાં સ્લીવને પકડાવવામાં આવે છે સ્પિન્ડલને ગતિ આપવા માટે તેના બીજા છેડા પર એક સ્ટેપ પર પુલી લગાવેલી હોય છે એક જેને વ્હી બેલ્ટની મદદથી ઇલેક્ટ્રિક મોટરની સ્ટેપ કોણ પુલીમાંથી ડ્રાઇવ આપવામાં આવે છે સ્પિન્ડલ એક લાંબી સ્લીપમાં ફિટ કરેલું હોય છે કે જેમાં બોલ બેરિંગ તથા રિંગનટ ફિટ કરેલી હોય છે સ્લીવની બહારની બાજુએ રેક આવેલો હોય છે જેની સાથે એક પિનિયન ગિયર જોડાયેલું હોય છે બરાબર ચોથો ભાગ છે મેન ડ્રાઈવ સ્પિન્ડલ હેડમાં લાગેલા બ્રેકેટ પર એક ઇલેક્ટ્રિક મોટર ફિટ કરેલી હોય છે સ્પિન્ડલ સ્પિન્ડલ હેડ ના બ્રેકેટ ઉપર એક ઇલેક્ટ્રિક મોટર ફિટ કરેલો હોય છે મોટર અને મશીન સ્પિન્ડલો બંને પર એક એક સ્ટેપ કોણ પુલી એકબીજાના વિરુદ્ધ દિશાનો સ્ટેપમાં આવેલી હોય છે આ બંને સ્ટેપ કોણ પુલીને વી બેલ્ટની મદદથી જોડેલી હોય છે વી બેલ્ટને કોણ પુલી પર જુદી જુદી જગ્યાએ સામસામે જોડીને સ્પિન્ડલની જુદી જુદી મેળવી સ્પિન્ડલ સ્પીડ ટૂંકમાં જુદી જુદી મેળવી શકાય છે ફીડ ડ્રાઈવ ફીડ ડ્રાઈવ ફીડ નીકળની મદદથી ફરતા સ્પિન્ડલને ઉપર નીચે ગતિ આપી શકાય છે જેનાથી ડ્રીલ ઉપર નીચે જઈ શકે છે અને ડ્રિલિંગ થઈ શકે છે સ્પિન્ડલને લાંબી સ્લીપમાં ફિટ કરેલું હોય છે જેની ઉપર રેક આપેલો હોય છે અને રેક સાથે એક પિનિયન ગિયર જોડાયેલું હોય છે ફીડ લીવરને ફેરવવાથી પિનિયન ગિયર ફરવાથી રેકની મદદથી સ્પિન્ડલ સ્લીપ ઉપર નીચે તરફ જતાં સ્પિન્ડલ પણ ઉપર કે નીચેની તરફ જાય છે ફીડ લિવરની બાજુમાં એક ડેપ્થ બહાર આવેલો હોય છે જેની ઉપર સાઇઝ આકેલી હોય છે તેની મદદથી હોલની ઊંડાઈ મુજબ નટને સેટ કરવામાં આવે છે હવે ટેબલ તે ગોળાકાર અથવા તો લંબસોરસ ટાઈપના આકારમાંથી બનેલો હોય છે તેની ઉપર ટી સ્લોટ આવેલી હોય છે જેના સ્ક્વેર હેડ બોલ્ટ અને નટની મદદથી જોબ અથવા મશીન વાઇસને પકડાવી મશીન વાઇસને પકડાવી શકાય છે ટેબલને જોબની ઊંચાઈ મુજબ પિલર ઉપર ઉપર નીચે ગમે ત્યાં સેટ કરી શકાય છે પિલર ટાઈપ ડ્રીલિંગ મશીન હવે આપણે દેખીશું પિલર ટાઈપ આપણે અત્યારે બેન્ચ ટાઈપ ડ્રીલિંગ મશીનના જુદા જુદા ભાગો વિશે પાર્ટ્સ વિશે શીખ્યા હવે આપણે બીજો પ્રકાર પિલર ટાઈપ ડ્રીલિંગ મશીન છે બરાબર હવે આપણે પિલર ટાઈપ ડ્રીલિંગ મશીનને વિશે જાણીશું બરાબર આ પ્રકારના ડ્રીલિંગ મશીનને જમીન પર ફાઉન્ડેશન કરીને ઉપયોગમાં કરવામાં આવે છે તેની રચના બેન્સ ડ્રીલિંગ મશીન જેવી જ હોય છે પરંતુ તેની મદદથી પચીસ પચીસ ટ્વેન્ટી ફાઈવ એમ એમ સુધીના મોટી સાઇઝના ડ્રીલને પકડાવીને ડ્રિલિંગ કરી શકાય છે બેન્ચ ટાઈપ અને ડ્રીલિંગ ટાઈપ બેન્ચ ટાઈપમાં તેર એમ એમ કરતાં નાના એમ એમના વધારે અહીંયા પછી આ પિલર ટાઈપમાં પચીસ એમ સુધીના મોટી સાઇઝના ડ્રીલને પકડાવીને ડ્રીલિંગ કરી શકાય છે તેના સ્પિન્ડલ સ્ટાન્ડર્ડ મોર સ્ટેપર બોર આવેલો હોય છે સ્ટાન્ડર્ડ મોર સ્ટેપર બોર આવે છે જેમાં મોટી સાઇઝના ટેપર સેંક ટ્રીલને પકડાવીને ડ્રીલિંગ કરી શકાય છે તેમાં ટેબલને પીલર ઉપર ઉપરની સેટ કરવા માટે રેક અને પેનિયન મિકેનિઝમ આવેલી હોય છે ડ્રીલિંગ મશીન હવે આપણે ડ્રીલિંગ મશીન એસેસરીઝ વિશે જાણીશું બરાબર ડ્રિલિંગ મશીન એસેસરીઝમાં કારણ કે મશીન એકલું એની સાથે એની સ્પેશિયલ એસેસરીઝ છે એને ડ્રીલ મશીન એસેસરીઝ કહેવામાં આવે એમાં એક આવશે ડ્રીલ ચક પછી સ્લીવ સોકેટ ડ્રીલ ડીફ્ટ અને મશીન વાઇસ આ બધું શું છે ડ્રીલ ચક સ્લીવ સોકેટ ડ્રીલ ડીફ્ટ અને મશીન વાઇસ આ ડ્રીલિંગ મશીનની એસેસરીઝ છે પહેલાં આપણે ડ્રીલ ચક વિશે દેખીએ તેની મદદથી સ્ટ્રેટ સેંકવાળા ડ્રીલને પકડાવીને ડ્રીલિંગ કરી શકાય છે ડ્રીલ ચકની ઉપરના ભાગમાં મોર સ્ટેપર સેંક ફિટ કરેલો હોય છે જેને સ્પીડલના મોર સ્ટેપર પકડાવી શકાય છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ દિલ દિલશકની આકૃતિ છે આ કી અને આ દિલ દિલશકમાં ત્રણ જો હોય છે ત્રણ જો તથા એક રીંગનટ આ ત્રણ જો હોય છે અને આ રીંગનટ આવેલી હોય છે જોની પાછળના ભાગમાં દાતા આવેલા હોય છે જે રીંગનટ સાથે જોડાય છે રીંગનટને ફેરવવાથી ત્રણે જો એક સાથે ખુલ બંધ થાય છે ત્રણે જો એક સાથે ખુલ બંધ થાય છે શકમાં ડ્રીલને મજબૂત રીતે પકડવા માટે શક કી આપેલી હોય છે જેની મદદથી જો ફિટ કરવામાં આવે છે બીજું છે સ્લીવ સ્લીવ ટેપર સેન્ટ ડ્રીલનો ટેપર ભાગ

સ્લીવની અંદર અને બહાર બંને બાજુએ મોર સ્ટાન્ડર્ડ ટેપર આવેલા હોય છે સ્લીવની અંદરના ટેપર હોલમાં ટેપર સેન્કને ડ્રીલને પકડાવીને ટેપર સેન્ક ડ્રીલને પકડાવીને બહારના ભાગે મશીન સ્ટીલમાં સ્પિન્ડલમાં ફિટ કરવામાં આવે છે સ્લીવ સમજો કે ટેપર સેન્ક ડ્રીલનો ટેપર ભાગ મશીન સ્પિન્ડલમાં ટેપર હોલ કરતાં નાનો હોય નાની સાઇઝનો હોય સ્પિન્ડલના ટેપર હોલ કરતાં ટેપર સેન્ક ડ્રિલનો મશીનનો નાની સાઈઝનો હોય ત્યારે તેને સ્પિન્ડલમાં પકડવા માટે સ્લીવનો ઉપયોગ કરવામાં આવે છે મશીન સ્ટીલમાં ફિટ કરવામાં આવે છે સ્લીવ જુદી જુદી સાઇઝના હોય છે દાખલા તરીકે એ જુદા જુદા નંબરો પણ મળે છે જીરો એક એક બે મતલબ કે બંને છેડાઓ પરના નંબર જીરો એક એક બે બે ત્રણ પહેલો નંબર એ સ્લીવની અંદરનો દાખલા તરીકે આ સ્લીવ છે તો પહેલો નંબર એ અંદરનો વ્યાસ દર્શાવે છે અંદરનો ટેપરનો માપદંડ અને બીજો નંબર એ બહારને ટેપરનો દર્શાવે છે બરાબર હવે છે ટેપર સેંકડી ટેપર ભાગ મશીન સ્પીન્ડર સાંભળજો ટેપર સેંકડીલો ટેપર ભાગ મશીન સ્પીન ટેપર હોલ તથા મોટી સાઇઝનું હોય ત્યારે તેને સ્પિન્ડલમાં પકડવા માટે સોકેટનો ઉપયોગ કરવામાં આવે છે સોકેટની અંદરનો ટેપર હોલ મોટો હોય છે જેમાં ટેપર સેન્ક ડ્રીલને પકડાવવામાં આવે છે અને બહારના નાના ટેપર ભાગને મશીનના સ્પિન્ડલમાં ફિટ કરવામાં આવે છે સોકેટ જુદી જુદી સાઇઝ અનુસાર જુદા જુદા નંબર મળે છે જેમ કે જીરો એક એક બે બે ત્રણ ત્રણ ચાર વગેરે વગેરે હવે હવે પછી બીજી એસેસરીઝ આવે છે ડ્રીલ ડ્રીફ્ટ ડ્રીલ ડ્રીફ્ટ ડ્રિલિંગ મશીનના સ્પિન્ડલમાં ફિટ કરેલા ચક સ્લીવ સોકેટ કે ટેપર સેન્ક ડ્રીલને સ્પિન્ડલમાંથી બહાર કાઢવા માટે ડ્રીલ ડિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે ડ્રીલ ડિફ્ટ માઇલ્ડ સ્ટીલમાંથી બનાવેલું હોય છે જે પહોળાઈમાં ટેપર હોય છે તેને સ્પિન્ડલના ભાગમાં ભરાવીને શેડેથી હેમરનો ફટકો મારીને ડ્રિલ બીટ સ્લીવ કે સોકેટની સ્પિન્ડલમાંથી બહાર કાઢી શકાય છે મશીન અને છેલ્લે હેસે મશીન વાઇઝ મશીન વાઈઝની રચનામાં તમે આકૃતિમાં દેખી શકો છો આ મશીન વાઇઝ છે મશીન વાઇઝ આને આને ફિક્સ જો કહેવામાં આવે પછી આ આંખ શું છે મોવેબલ જો અને જો પેડ મતલબ અહીંયા આગળ જે જોની આગળ લગાયેલ હોય જો પેડ કહેવામાં આવે છે આ અહીંયા ટી બોલ્ટ લગાવેલ